गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 10 विषय गणित प्रेक्टिस बुक में स्वाध्याय 5.2 ना दाखला सीखी रहा है। तो चलो शुरू करिए मित्रों। स्वाध्याय 5.2 में 11 नंबर नो दाखलो, बे अंकनी केटली धन संख्याओ 7 वडे विभाज्य छे। हवे जुओ मित्रों, आपणे बे अंकनी कीधेलू छे, એટલે બે અંકની સંખ્યાઓ કઈ કઈ આવે? તો આપણે અહીંયા લખીએ બે અંકની સંખ્યા બરાબર। હવે જુઓ મિત્રો, બે અંકની સંખ્યાઓની શરૂઆત કરીએ તો 10 થી થાય આ બે આંકડા, પછી 10 પછી કઈ આવે 11, 12, 13 બરોબર, પછી 14 डेस डेस डेस, अने छेल्ली संख्या कई आवे बे आंकड़ा वाली 99। हवे जुओ 100 लेवा जाओ, मानी लो आपणे 100 लखीए तो आमां अंक केटला थाय 3 थई जाय। चलो 9 लखीए, 10 नी आगळ केटला आवे 9, तो आ तो 1 अंक थई जाय। तो आपणने तो अहींया शुं कीधुं छे, बे अंकनी संख्या, अने एमां पण केवी 7 वडे विभाज्य। तो आपणे हवे अहींया लखीए के बे अंकनी અને 7 વડે વિભાજ્ય સંખ્યા, 7 વડે વિભાજ્ય સંખ્યા બરાબર। ચલો 7 નો ગણ્યો બોલો, તો 7 એકા 7, તો આ તો એક જ અંક થયો, બે અંકની કીધી છે, એટલે 7 નું કેટલા થાય 14, એટલે 14 થી શરૂઆત થાય। જુઓ 14, 7 તરી 21, 7 4 28 बरोबर डेस डेस डेस। अबे 99 नी जुओ, 99 ने 7 वडे भगाय ना भगाय बरोबर, 7 एका 7 29 आया, 7 4 28 ना भागी शकाय। पछी 98 लो, 99 नी आगळ केटली संख्या आवे 98, 98 ने 7 वडे भागो, 7 एका 7, 7 4 28 भगाय ने मित्रों। तो आ 98 छेल्ली संख्या આપણને મળે બરોબર। હવે આટલું કર્યા પછી આને A1 A2 A3 લખવાનું। ચાલો પ્રથમ પદ A બરાબર આપણને કયું મળ્યું કહેવાય મિત્રો 14, અને તફાવત D બરાબર શું થાય A2 માઇનસ A1 થાય બરાબર। જુઓ A2 એટલે કેટલા છે 21 માઇનસ 14, 21 માંથી 14 જાય તો કેટલા રહે 7, એટલે સામાન્ય તફાવત આપણને કેટલો મળી ગયો મિત્રો 7 મળ્યો એમ કહેવાય। ઓકે ચાલો, ત્યાર પછી આપણને છેલ્લું પદ એટલે કે AN બરાબર કેટલા આપેલા છે 98 આપ્યા છે, અને પદોની સંખ્યા N બરાબર આ બે અંકની અને 7 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ કેટલી, જુઓ અંકની કેટલી સંખ્યા એટલે n શોધવાના છે આપણે। તો આપણે હવે સૂત્ર લખીએ કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d થાય બરોબર મિત્રો। હવે એમાં કિંમતો મૂકી દો, an એટલે છેલ્લું પદ આપણને કેટલું આપ્યું છે 98 બરાબર, a એટલે પ્રથમ પદ 14 વત્તા n, n બરાબર આપણી પાસે નથી શોધવાના છે, અને ગુણ્યા d એટલે 7। ચલો 98 બરાબર 14 વત્તા, હવે આ 7 નો આ બે સાથે ગુણાકાર કરો, 7 ગુણ્યા n એટલે 7n માઇનસ 7 એકા 7, માટે 98 બરાબર 14 ઓછા 7 થાય એટલે 7 વધે, અને વત્તા કેટલા આવે 7n। હવે મિત્રો આ 7 ને આ બાજુ લઈ જાઓ તો 98 પ્લસ છે એટલે આ બાજુ આવે, તો માઇનસ બરાબર 7n। 98 માંથી 7 બાદ કરી નાખો તો કેટલા વધે મિત્રો 91 બરાબર 7n। હવે આ 7 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો 91 ભાગ્યા કેટલા આવે 7 આવે, સાતે છેદ ઉડાડો 13 7 91, માટે n બરાબર કેટલા આપણને મળે 3। તો એનો મતલબ એ થયો કે આપણે જવાબ લખીએ 13 સંખ્યા મળે। તો અહીંયા આપણે જવાબ લખીએ કે બે અંકની
अने सात वडे विभाज्य होय होय एवी तेर संख्या मळे। केटली संख्या मळे? तेर संख्या मळे। क्लियर? तो आ रीते मित्रों आपणो आ एक्जाम्पल अगत्यनो आम इजी हतो पण थोडुंक विचारवानुं हतुं। हवे आ रीते आपणो आ एक्जाम्पल अहींया पूरो थयो। हवे बीजो दाखलो जोईए 12मा नंबरनो। एक समांतर श्रेणीनुं 12मुं पद 4 અને 20મું પદ -20 છે તો તે શ્રેણીનું એનમું પદ શોધો। હવે જુઓ મિત્રો આપણને એમ કીધું છે એક સમાંતર શ્રેણી આપી નથી। 12મું પદ કેટલું કીધું છે? 4 છે એટલે એનો મતલબ શું થાય? 12મું પદ એટલે a12 બરાબર કેટલા છે? 4 બરોબર। પછી આપણને શું કીધું છે? 20મું પદ -20 છે તો માટે શું થાય? એ 20 બરાબર કેટલા આવે? -20 થાય। હવે મિત્રો તમને ખબર છે કે પદ માટેનું સૂત્ર આપણે કેવી રીતે લખીએ છીએ? તો આપણે આ રીતે લખીએ છીએ a12 બરાબર a+ બરોબર 12 માંથી એક બાદ કરવાનું। આ યાદ રાખવાનું। 12 માંથી એક બાદ કરો તો કેટલા આવે? 11d આવે બરોબર। અને એ જ રીતે અહીંયા એ 20 નું સૂત્ર શું થાય? a+ અને 20 માંથી એક જાય તો 19d આપણને મળે। ક્લિયર? ચાલો હવે આપણે શું કરીએ? આ a12 ની આ જે કિંમત છે અહીંયા મૂકી દો તો માટે શું લખાય? a+ 11d બરાબર 4 બરોબર। અને સમીકરણ નંબર કયું આપી દઈએ? 1। ક્લિયર? ચાલો અને સમીકરણ 1 આપ્યું અને હવે આ 20 ની જગ્યાએ આ કિંમત મૂકો તો a+ 19d બરાબર કેટલા છે? -20। અને સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ, સમીકરણ નંબર 2। હવે મિત્રો આપણે સ્વાધ્યાય 3 ની અંદર જે સમીકરણોની લોપની રીતો આપણે કરતા હતા એ રીતે આપણે અહીંયા કરીએ તો શું થાય? જુઓ a+ એટલે બાદબાકી લઈએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી લેતા ચલો તો શું થાય? a+11d બરાબર 4 અને બીજું સમીકરણ a+19d બરાબર -20। હવે મિત્રો જ્યારે બાદબાકી લેતા હોય ત્યારે ચિહ્નો બદલવા પડે તો જુઓ આ પ્લસ છે એટલે માઇનસ થાય, પ્લસ એટલે માઇનસ, અહીંયા માઇનસ છે એટલે શું થઈ જાય? પ્લસ। હવે આટલું કર્યા પછી તમારે શું કરવાનું? જુઓ આ માઇનસ એ પ્લસ એ ઉડી જાય, -19 અને આ +19 એટલે બાદબાકી થાય। 19 માંથી 11 જાય તો કેટલા રહે? 8d વધે અને મોટી સંખ્યા આગળ માઇનસ। પ્લસ માઇનસ શું થાય? એટલે કે પ્લસ પ્લસ જ છે બંને। 20 + 4 એટલે કેટલા થાય? 24। માટે હવે જુઓ મિત્રો આ -d એમના એમ બરાબર આ 8 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 8 ભાગાકારમાં મળે। હવે આપણે છેદ ઉડાડી દઈએ, 8 3 24 થાય માટે d બરાબર આ માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ તો d બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો? 3 -3 મળે। ઓકે, હવે આ સામાન્ય તફાવત મળ્યો। હવે આપણે પ્રથમ પદ આપણે શોધવાનું છે મિત્રો, તો હવે પ્રથમ પદ શોધી કાઢીએ। પણ પ્રથમ પદ શોધવા માટે તમારે શું કરવું પડે તો ધ્યાન આપો, આ જે d ની કિંમત છે એ d ની કિંમત સમીકરણ 1 માં મૂકી દો। સમીકરણ 1 માં મૂકતા આપણું આ જે સમીકરણ 1 છે એમાં મૂકો તો આપણે અહીંયા લખીએ a+11d = 4, આ સમીકરણ 1,
એમાં કિંમતો મૂકો તો a પ્લસ 11 કૌંસમાં d ની જગ્યાએ કેટલા મૂકવાના માઈનસ 3 બરાબર 4 અને માટે a પ્લસ માઈનસ માઈનસ 11 તારી 33 બરાબર 4 માટે a બરાબર 4 માઈનસ 33 પહેલી બાજુ જાય તો પ્લસ 33 માટે a બરાબર 33 ને 4 કેટલા આવે 37 क्लियर तो आ रीते आपने ए मळी गयो मित्रों हवे आपने शु कहे छे श्रेणी नो n मो पद शोधो हवे जुओ आपणी पासे a पण छे अने d पण छे पण श्रेणी नो n मो पद आपणी पासे नथी तो हवे आपणे शु करी नाखीए ध्यान आपो तो आपणे अहींया सूत्र लखीए के श्रेणी नो n मो पद एटले शु थाय an थाय એનું સૂત્ર શું થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d થાય આ સૂત્ર બરોબર હવે એમાં કિંમતો મૂકી દઈએ ચાલો તો શું થશે a n m ના m બરાબર a a બરાબર કેટલા આવે 37 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આપેલા છે આપણને બરોબર તો અહીંયા n તો છે નહીં માઈનસ ગુણ્યા d એટલે માઈનસ 3 થાય માટે a n બરાબર 37 વત્તા કૌંસમાં હવે આ બેનો ગુણાકાર કરો તો માઈનસ 3n થાય પછી માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 3 એકા 3 આ હવે a n બરાબર 37 બરોબર હવે કૌંસ છોડો પ્લસ માઇનસ માઇનસ 3n અને પ્લસ પ્લસ તો પ્લસ 3 ના 3 હવે જુઓ આ n બરાબર આ 37 વત્તા 3 ઓછા 3n પદોની ગોઠવણી કરી હવે શું થાય a n બરાબર 37 વત્તા 3 કરો એટલે કેટલા થાય 40 થાય ઓછા 3n તો મિત્રો અહીંયા આપણે જે માંગ્યું છે n નું પદ કયું મળે આપણને a n બરાબર 40 માઈનસ 3n મળે ઓકે આવડશે મિત્રો તો આ રીતે આપણા બે અગત્યના દાખલાઓ અહીંયા પૂરા થયા નેક્સ્ટ વિડિયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ